હવે આગળ વધી વાત સુરતની કરીશું ગ્રીષ્માના હત્યારાને ફાંસી આપવાની તેના પિતાએ માંગ કરી છે જી ચોવીસ કલાક પર ગ્રીષ્માના પિતાને ભાઈ દીકરીને ગુમાવ્યા બાદ પિતા ખૂબ જ દુઃખી છે સમાજમાંથી ગંદકી દૂર કરવા પિતાની અપીલ લાડકી દીકરીને ગુમાવીને પિતા આઘાતમાં છે વધુ એક દીકરી ગ્રીષ્મા ન બને તે માટે ગ્રીષ્માના પિતાએ સલાહ આપતા કહ્યું તમારી દીકરી ક્યાં જાય છે તેનું ખાસ ધ્યાન રાખજો ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપીના ત્રણ દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર થયા છે ત્યારે આપણી સાથે ગ્રીષ્માના પિતા અને ભાઈ જોડાયા છે જી ખાસ કરીને જે ઘટના બની છે ત્યારબાદ આરોપીને કયા પ્રકારની સજા થવી જોઈએ શું માંગ છે મારી એવી માંગ છે કે તાત્કાલિકમાં તાત્કાલિક એને સજા થાય સરકાર અમને બહુ સહયોગ આપ્યો છે બસ પબ્લિકે બહુ સહયોગ આપ્યો છે સોસાયટીવાળાએ અમને બહુ સહયોગ આપ્યો છે આ રીતે બીજી દુર્ઘટના ન બને જેથી કરીને કે આ આરોપીને તાત્કાલિકમાં તાત્કાલિક અમારી સજાની માગ છે ગૃહમંત્રી પણ આપણા પરિવારને મળ્યા હતા અને સીટની રચના થઈ છે તો કેટલી આશા છે સરકાર પર સરકાર પાસે મને એવું આશા છે કે આને જલ્દીથી જલ્દી કે આઠ દસ દિવસની અંદર જ ફેસલો થઈ જાય એવી મારી માગણી છે આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો તમે મારાથી મેં જોઈએ જ નથી આ ઘટના હું નથી જોઈ શકું સમાજને સમાજને મારો એટલો જ સંદેશો છે કે તમારી દીકરીને કાયમીક માટે સુરક્ષિત જો આ રીતને જો બનાવ બનાવી રાખશે તો તમારી દીકરીને કઈ રીતની સુરક્ષિત રાખશો એટલા માટે હું વારંવાર વિનંતી કરું છું કે તમારા આપણી સમાજની હોલ સમાજની દીકરીને એટલો તમે માતા તરીકે એટલો સંદેશો હું તમને કહું છું કે અવરને નવર પૂછા રાખો બટા તને કોઈ તકલીફ નથી કોલેજમાં અવરને નવર તમે જાય રાખો આવો નાનો મોટો કોઈ ગંદકી ફેલાવતો હોય એને પસ્ટથી પષ્ટ પહેલાં તમારા મા બાપને તમે કીઓ કે મને આવું કહે છે એના માટે એક કાનૂન બનાવો કે આ આજે તમને ખાલી નાની મોટી ફરિયાદ કરે કે છેડતીનો આ તે વસ્તુ એ છ મહિના ચાર મહિનામાં એ આરોપી છૂટી જાય છે એના માટે હું તમને ખાસ વિનંતી કરું છું કે એ દીકરીને એવી કે એને દસ બાર વર્ષની કે પંદર વર્ષની સજા કરો જેથી કરી એ દીકરી એનો સાસરે વહી જાય એના બાળબચ્ચા થઈ જાય તો જેથી કરીને પછી એનો પરિવાર મોટો થઈ જાય એટલે એ કોઈ પછી જ્યાંથી નહીં ગમે એનો સામનો કરી શકશે પણ દીકરી એના સમાજ કે એના કોઈ પણ મેરેજ માટે એના મા બાપને નથી કહેતી કે મારા પપ્પા આ ગંદકી કે કાલ સમાજને ખરાબ થાય જેથી કરીને દીકરી નથી કહી શકતી કે મને આ આ હેરાન કરે છે આ રીતનું કરે છે કારણ કે એને મેરેજ કરવા છે તો મેરેજમાં સમાજમાં તકલીફ પડશે કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય એને આ મોટો પ્રોબ્લેમ છે હજી હું આપને પૂછવા માંગીશ આપે તો ઘટના જોઈ છે કેવી કંપનારી આ ઘટના હતી ઘટના જે બેનને કંઈપુ છે હું નહોતું મેં નહોતું જોયું હું ન જોઈ શકું સૌપ્રથમ કઈ રીતે કોના પર હુમલો કર્યો હતો સૌપ્રથમ સૌપ્રથમ મારા મોટા પપ્પા પર પછી મારા પર ક્યાંક ક્યાં લાગ્યું છે હાથમાં અને માથા પર શું ન્યાયની માંગ છે આપની જેમ બને તેમ ઝડપથી ન્યાય ન્યાય કરવાની કોશિશ કરવી આના માટે ફાંસીની સજા જ થવી જોઈએ વિડીયોનો પ્રૂફ છે મેં સામે જોયેલું છે મમ્મીએ જોયેલું છે શેરીના લોકોએ જોયેલું છે કે તેણે મારી નાખી છે તો પછી આનાથી મોટો સબૂત શું હોય સોસાયટીથી લક્ષ્મીધામ સોસાયટી પૂરેપૂરો અમને સહયોગ આપ્યો છે એનો હું એક આભારી છું ઋણી છું કે મારી સોસાયટીની મારી બેન દીકરીથી માંડી મારી બૈરાઓએ એટલો મને સહયોગ આપ્યો છે કે એનો હું કાયમીક માટે ઋણી બનીશ એવી જ રીતે કોઈ પણ દીકરી આ રીતની હોય તો હું સમાજને એક વિનંતી કરું છું કે તમે આમાં ડરતા નહીં તમે બેન બેન દાસથી તમે આને સહયોગ આપો કે જેથી કરીને કે બધા આવી ગંદકી નાની મોટી ફેલાતી હોય એ અટકી જશે ને તમારી આપણા સમાજની દીકરી ગમે ત્યાં આ રીતનું આજે સમય તમે જો દીકરી કોલેજ જાય તોય તમને પાછી આવશે નહીં આવે તમારી દીકરી નાની મોટી જોબ કરતી હોય આપણી તોય આપણને પાછી આવશે ઘરે નહીં આવે તો એના માટે આ ગંદકી કાયમિક માટે નષ્ટ થઈ જાય આવી કોશિશ કરો કે જેથી કરી આવી નાની મોટી ગંદકી ફેલાયની સરકારે મને પૂરો સહયોગ આપ્યો તો આતા ગ્રીષ્માનો પરિવાર જો એ સ્પષ્ટપણે કહ્યું છે કે જે આરોપી છે તેને ફાંસીની સજા થવી જોઈએ અને સમાજમાં આ રીતની જે ગંદકી છે તે ગંદકી તાત્કાલિક ધોરણે દૂર કરવાની પણ માંગ કરી છે કેમેરામેન દીવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા